सुप्रभात विद्यार्थी दोस्तों, आपने ईमेल राइटिंग सीखी रहा था। समय अने संजोगों बदलाता, संदेशाओं मेळवाना अने संदेशाओं मोकलवानो माध्यम बदलाय गयुं। इलेक्ट्रॉनिक साधनों द्वारा आपणे संदेशाओं मोकलवा लाग्या अने संदेशाओं मेळवा पण लाग्या। जेवी रीते एक पत्र लखवो होय तो पत्र नी अंदर एड्रेस अनिवार्य छे, कारण के नाम वगरनो एड्रेस सरनामा वगरनो पत्र कोने पासे जाय। एम अहीं पण कोई पण इलेक्ट्रॉनिक्स डिवाइस द्वारा जो तमारे संदेशो पाठवो होय तो ए संदेशो कोना सुधी पहोंचाडवो छे ए व्यक्तिनो ईमेल एड्रेस होवो अनिवार्य छे। व्यवहारिक रीते तमने ईमेल एड्रेस जे व्यक्ति ने संदेशो पाठवो छे एवो आवडतुं होवुं जोईए। अहींया ज्यारे एक परीक्षा की दृष्टिए आपणे वात करीए छीए त्यारे ईमेल एड्रेस तमे बनावी शको छो। तो अहींया आजे आपणे आ पहेला पण एक ईमेल लख्यो छे, तमारी प्रेक्टिस माटे आपणे ईमेल लखी रह्या छीए। परीक्षामां एक आखो ईमेल तमारे ड्राफ्ट करवानो छे विद्यार्थी दोस्तों, એટલે ઈમેલ લખવાનું તમને આવડે એ માટે થઈને તમારે ઘરે પ્રેક્ટિસ કરવી અનિવાર્ય છે। જો તમે ઘણા બધા ઈમેલ ઘરે બેસીને લખશો તો લગભગ મને લાગે છે કે આ ઈમેલ લખતા તમને જરૂર આવડશે, પણ પ્રેક્ટિસ વગર તો બધું નકામું છે। થોડી ઘણી ભૂલો થાય તો એમાં ડરવું નહીં વિદ્યાર્થી દોસ્તો, ભૂલો થશે કદાચ તો પછી સાચું જરૂર આવશે, પણ તમે એકવાર લખવાની ટેવ જરૂર પાડો। તો આજે આપણે એક ઈમેલ લખવાના છીએ, આ પહેલા પણ આપણે બે ઈમેલ લખ્યા છે અને આજે આપણે છેલ્લો ઈમેલ તમને કેવી રીતે લખવો જોઈએ એ શીખવીએ છીએ। તો વિદ્યાર્થી દોસ્તો, પહેલા તમને ત્યાં જે ઈમેલનો વિષય આપ્યો છે, આ ઈમેલ શા માટે અને કોના દ્વારા લખાઈ રહ્યો છે એ આપણે બરાબર વાંચી લેવું અને પછી જ આપણે ઈમેલ લખવાની શરૂઆત કરી। તો અહીંયા આપણે જોઈએ કે ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ વિશાલ મહેતા, કોણ લખે છે આ ઈમેલ? તો લખવાનું, આ ઈમેલ લખવાનું કામ કરી રહ્યા છે વિશાલ મહેતા, આ લખનાર છે। કોને લખે છે? તો એ લખે છે ટુ હિઝ અંકલ, એમના કાકાને લખે છે। લખનાર છે, બરાબર શોધી લેજો વિદ્યાર્થી દોસ્તો, વિશાલ મહેતા ઈમેલ લખનાર છે અને કોને ઈમેલ લખી રહ્યા છે? એમના કાકાને। હવે આપણે જોઈ લઈએ કે શેના માટે લખી રહ્યા છે। થેન્કિંગ હિમ ફોર બર્થડે ગિફ્ટ, જન્મદિવસ માટે આપેલી ગિફ્ટ નો આભાર માનવા માટે થઈને આ ઈમેલ લખવાનો છે। તો જ્યારે આપણે ઈમેલ લખીએ છીએ ત્યારે વિદ્યાર્થી દોસ્તો, હવે તમે સમજી જ ગયેલા છો કે સૌથી પહેલા તો જેને આપણે ઈમેલ લખી રહ્યા છે એ વ્યક્તિનું ઈમેલ એડ્રેસ ટુ કરીને લખવાનું છે। હવે અંકલ છે એ આમ જોઈએ તો ભાઈ વિશાલ મહેતા એને ઓળખતા હોય, એ સ્વાભાવિક છે, કાકાને તો ઓળખતા હોય એટલે ઈમેલ એડ્રેસ એને આવડતું હોય। એક પરીક્ષાની અંદર જ્યારે તમે એના કાકા વિશે વાત આવે ત્યારે તમે ન જાણતા હોય, તો વિદ્યાર્થી દોસ્તો એ સમયે તમે એના કાકાનું ઈમેલ એડ્રેસ જાતે બનાવી શકો છો। તમારે કલ્પના કરી લેવાની કે કાકાનું નામ આ છે, કાકાનું નામ અ બ ક, તમને જે ગમે તે ત્યાં લખી શકો છો। તો આપણે પહેલા લખીએ છીએ, ચાલો આ ઈમેલ આપણે લખવાની શરૂઆત કરીએ છીએ। સૌથી પહેલા તો કરી અને કાકાનું ઈમેલ એડ્રેસ આપણે લખી, વિદ્યાર્થી દોસ્તો જ્યારે ઈમેલ એડ્રેસ લખો છો ત્યારે બરાબર યાદ રાખજો કે હંમેશા ઈમેલ એડ્રેસ ની અંદર રહેલા અક્ષરો સ્મોલ હોવા જોઈએ।
विद्यार्थी दोस्तों ब्रेकाकार उतरी गया छे એટલે સરનેમ બે ની સરખી હોય એટલે એ માટે તમને તમારે કે શોધવાની જરૂર નથી। આ લખાઈ ગયું કાકાનો ઈમેલ એડ્રેસ। હવે આપણે ઈમેલ એડ્રેસ કોણ આ સંદેશો પાઠવે છે એનું લખવાનું છે તો એ તો આપણી પાસે છે એટલે આપણે એને લખી દઈએ। આ લખાઈ ગયું જેણે એને સંદેશો પાઠવ્યો છે એનું ઈમેલ એડ્રેસ। હવે આપણે વિષય લખવાનો છે સબ્જેક્ટ। આ ત્રણ વિગતો તો વિદ્યાર્થી દોસ્તો આપણા માટે અનિવાર્ય છે એટલે ત્રીજી વિગત આપણી પાસે છે કે બર્થ ડેટ તમારી જન્મદિવસની ડેટ તમારી જન્મદિવસની ભેટ માટે થઈને હું આ ઈમેલ લખી રહ્યો છું લખી રહી છું। તો હવે વિદ્યાર્થી દોસ્તો આપણે ઈમેલ લખવાની શરૂઆત કરીએ છીએ। તમને સમજણ પડી જશે કે કાકા ભત્રીજા વચ્ચેનો આ ઈમેલ છે એટલે કાકાને આપણે ડિયરથી સંબોધન કરવાનું રહેશે। ડિયર અંકલ આ આપણે સંબોધન કર્યું। હવે આપણે આગળ ઈમેલ લખીએ છીએ પહેલા તો કાકાને કહેશું સૌથી પહેલું તો આપણે કાકાને કહેવાનું છે કે તમારો આભાર। થેન્ક યુ ફોર યોર નાઇસ ગિફ્ટ। મને લાગે છે કે આવું વાક્ય તમે લખી શકો। આ વાક્ય લખવામાં તમને કોઈ મુશ્કેલી પડે એવું મને જરાય નથી જણાતું વિદ્યાર્થી દોસ્તો। આ વાક્ય તમે જાણો છો, તમે વારંવાર તમારા મિત્રને થેન્ક યુ કીધું છે એટલે આવું વાક્ય તમે પણ લખી શકો છો। તો સૌથી પહેલો કાકાનો આભાર માની લીધો, પછી આપણે આગળ જઈએ છીએ। અંકલ સંબોધન કર્યો અંકલ, હું બધા વાક્યો વિદ્યાર્થી દોસ્તો એવા લખું છું ઈઝી કે જે તમે તમને પણ આવડે તમને પણ આવડે એટલા સહેલા વાક્યો લખું છું જે તમને આવડે।
તમે મારા જન્મદિવસ માટે આવું સરસ વિચાર્યું, કેવું સરસ વિચારો છો એ માટે મને ખૂબ આનંદ થાય છે. અહીંયા વાક્યની અંદર કીધું નથી પણ આપણે સમજવા. તો પ્રારંભિક આટલી વાત કર્યા પછી બહુ જ સહેલા વાક્ય વિદ્યાર્થી દોસ્તો આપણે લખ્યા, બિલકુલ અઘરા વાક્યો નથી જે તમે લખી શકો એમ છો. હવે પછી આપણે વચ્ચેનું લખાણ કરીએ, કારણ કે ભેટમાં શું મળ્યું વગેરેની વિગતો આપણે લખવી જોઈએ. તો હવે કેટલી ઉપયોગી છે બધું આપણે લખીએ. ચાલો તો લખીએ છો. તમે મારા જન્મદિવસ નિમિત્તે મને કેલ્ક્યુલેટર મોકલ્યું છે. કેલ્ક્યુલેટર મોકલ્યું છે, કેવું છે? તો ઇટ ઇઝ વન્ડરફુલ. અને બીજું અને કેવી પણ છે, યુઝફુલ પણ છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ ગિફ્ટ ફોર મી એન્ડ યુઝફુલ ટુ, મારા માટે ઉપયોગી પણ છે. ઇનફેક્ટ વાસ્તવમાં I was thinking buying it. હવે એની ઉપયોગીતા
आखो ईमेल विद्यार्थी दोस्तों अहीं तमारी सामे आपणे ड्राफ्ट कर्यो छे। हवे एनी चर्चा करी लईए जरा अने पछी आपणे एक ईमेल लखता शीखी गया एवं मानी लेशुं। ईमेल लखनार छे मुकेश, जेने ईमेल लखवानो छे मुकेश मेहता छे, जेने ईमेल लख्यो छे विशाल मेहता छे। विषय छे बर्थडे गिफ्ट, जन्मदिवसनी भेट। काकानुं सल्यूटेशन संबोधन करी छे डियर अंकल। प्रारंभिक बे वाक्यों अंदर आपने बात करी दी थी कि हूँ आई परीक्षा माटे लखू छू, तो थैंक यू फॉर योर नाइस ग्रीट अंकल। अंकल हाउ स्वीट ऑफ यू टू थिंक ऑफ मी ऑन माय बर्थडे। મારા જન્મદિવસ પર તમે કેવું મારા માટે વિચારો છો, બહુ સારી વસ્તુ છે। પછી કે છે યુ સેન્ડ મી અ કેલ્ક્યુલેટર ઓન માય બર્થડે, તમે મને મોકલ્યું હતું। ઇટ ઇઝ અ વન્ડરફુલ ગિફ્ટ ફોર મી એન્ડ યુઝફુલ ટુ, એક અદ્ભુત ભેટ છે મારા માટે, કારણ કે જન્મદિવસની ભેટ છે અને એ ઉપયોગી પણ છે। ઇનફેક્ટ વાસ્તવમાં આઈ વોઝ થિંકિંગ ઓફ બાઈંગ ઇટ, હું એ ખરીદવાનો વિચાર કરી જ રહ્યો હતો। નાઉ I do my work quickly, quick. હવે હું મારું કામ ઝડપી કરી શકીશ એન્ડ ઇઝી સહેલાઈથી કરી શકીશ એન્ડ એક્યુરેટ અને પરફેક્ટ કામ કરી શકીશ। My all friends, મારા બધા મિત્રો also like this gift. મારા બધા મિત્રોને પણ આ ભેટ ગમે છે। This is a very expensive gift for me. એ મારા માટે બહુ મૂલ્યવાન કિંમતી ભેટ છે, કારણ કે મારા જન્મદિવસ થઈ છે। થેન્ક યુ અગેન, ફરી વાર એક વાર તમારો આભાર ફોર યોર ગિફ્ટ, તમારી ભેટ માટે અને મને શુભેચ્છાઓ પાઠવવા માટે। યોર લવિંગ નેફ્યુ, તમારો પ્રેમાળ ભત્રીજો વિશાલ મહેતા। વિદ્યાર્થી દોસ્તો, મને લાગે છે કે તમારા માટે આવો એક ઈમેલ લખવો વેરી ઇઝી છે। તમે આટલું જરૂર લખી શકશો, જરૂર લખી શકશો। તો વિદ્યાર્થી દોસ્તો, જ્યારે ઈમેલ લખો ત્યારે ભવિષ્યકાળના થોડા વાક્યો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના થોડા વાક્યો અને થોડા વાક્યો સિમ્પલ પાસ્ટ ટેન્સના બનાવી ત્રણ ત્રણ વાક્યો તમે બનાવશો તો તમારો ઈમેલ આખો લખાઈ જશે। એમાં તમને કોઈ મુશ્કેલી પડશે એવું મને લાગતું નથી। તો અહીંયા વિદ્યાર્થી દોસ્તો, આપણે ઈમેલની ચર્ચા પૂર્ણ કરી દઈએ છીએ। હવે પછી આપણે ઈમેલની ચર્ચા તમે જ્યારે રૂબરૂ મળશો ત્યારે થોડી કરી લેશું પ્રારંભિક, પણ એક ઈમેલ ઇલેક્ટ્રોનિક સંદેશો તમારે પાઠવવો હોય તો કેવી રીતે પાઠવવો એની દિશા મને લાગે છે કે આ ચારેક વિડીયો આપણે મૂક્યા છે ઈમેલ માટેના, એમાંથી તમને જરૂર મળી હશે એવી હું આશા રાખું છું। ફરી મળીશું બીજા વિડીયોમાં।